તમને મેં બોલે તમને હું કીધું ને કામ હશે કે નહીં ચાલુ, તમે જાઓ તમારો ઓફિસ માં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો મને એમપી આવ્યા છે, જાઓ તમારા ઓફિસ માં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસ માં, હું મળ્યો તો કારણ આપજો. અમારા સાથે આવું વર્તન તમે સામાન્ય માણસ સાથે, મેં બે થી ત્રણ માણસોને બોલાવવા મોકલ્યો, આ મારો માણસ પણ બોલાવાય. આજે હું બોલું છું પ્રજા માટે બોલું છું, પણ અમારા કેટલાક સાથી મિત્રોને ના ગમે, સરકારમાં બેઠેલાનો પણ ના ગમે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને આ ચર્ચા તેમના ગુસ્સાના કારણે આવી છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રીતસર અધિકારીને ખખડાવતા જોવા મળી રહ્યા છે. શું છે આખો બનાવ અને શા માટે તેઓ આ ડોક્ટરને આવી રીતે ખખડાવી રહ્યા છે, શું કહી રહ્યા છે, જોઈશું વિગતવાર આ રિપોર્ટમાં. જુઓ સહયોગી નરેન્દ્ર પેપરવાલાનો આ ખાસ અહેવાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા જિલ્લાના રાજપીપળાના મુખ્ય મથકમાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા, ત્યારે તેમને ડેડિયાપાડા ખાતેના એક દર્દી હતા જેમને લીવરની બીમારી હતી, પરંતુ તેમને અહીંયાથી રજા આપી દેવામાં આવી હતી અને ફરી પાછા દાખલ કરવામાં આવ્યા હતા. એ તમામ બાબતોની જાણ કરવા માટે તેઓ રૂબરૂ ત્યાં ગયા હતા. તેઓની મુલાકાત સિવિલ હોસ્પિટલમાં બીજે માળે ગયા, ત્યાં અહીં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી તેઓની સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા, પરંતુ ડૉક્ટર કોઠારીને બોલાવવા સ્થાનિક વ્યક્તિ નીચે બોલાવવા ગયા તો તેઓ આવ્યા ન હતા અને એવો જવાબ આપ્યો કે તેઓને કંઈ કામ હોય તો સાંસદ નીચે આવે, જેથી સાંસદ મનસુખભાઈ વસાવા ભારે ગુસ્સે થયા. મનસુખ વસાવા જ્યારે નીચે પહોંચ્યા ત્યારે શું થયું, આ વિડીયો સામે આવ્યો છે, તેનો આવો નિહાળીએ. તમારું કામ નથી, જાઓ. તમને મેં બોલે તમને એવું કીધું ને કામ હશે કે નહીં ચાલુ, તમે જાઓ તમારા ઓફિસમાં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો હું એમપી આવ્યા છે, જાઓ તમારા ઓફિસમાં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસમાં, હું મળ્યો તો કારણ આપજો. રાજપીપળા સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત આવવાનું થયું. ડેડિયાપાડાના એક દર્દી છે શેષપુરનો, એને લીવરનો પ્રોબ્લેમ ને ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓ છે, અને એના ડૉક્ટર મેણા સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી એટલે એને રજા આપવામાં આવી. એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી ને અહીંયાથી રજા આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાંત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપે તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી, તો અમારા જેવાને ફોન કર્યો. આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે, તો આ બાબતની મને ખબર પડી એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટી છે, એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો. દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો અહીંના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે. આ બાબતે વધુ માહિતી માટે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાયા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાંત ડૉક્ટરોની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, તો એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું. પણ ડૉક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાના, અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય
દર્દીને દર્દીના સગાને પણ જવાબ મળે છે. એટલે પેલો દર્દી સારો થવા બદલે અહીંનો જે માહોલ દેન વધારે બીમાર થાય છે. અને બીજી વાત રહી, અહીંયા રાચીપલા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના. ડેડિયાપાડાના આજે દર્દી પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે પણ ડેડિયાપાડાનો છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈને કોઈ પ્રકારનો બહાનો કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની, અને જવાબદારી કમિશનરની છે. પહેલાના સમયમાં ડૉક્ટરો રહેતા હતા, આજ રાચીપલા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈક ને કોઈક કારણસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટરો આવતા નથી, અને આવે છે તો કામ ચલાવો. તો આજ મુદ્દા પર ડોક્ટર કોઠારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે માન્ય ધારાસભ્ય સંસદ સભ્ય વિઝિટ અવારનવાર લેતા હોય તો એ બહુ સારી બાબત છે. અહીંયા એમને એક્ઝેક્ટ બેઝિક શું પ્રોબ્લેમ છે એ સ્થળ પરની વિઝિટથી જ ખ્યાલ વધુ આવી શકે. એટલે અવારનવાર વિઝિટ લેતા હોય અને અમારા પ્રશ્નોનું પણ ઝડપી નિરાકરણ આવી શકે એવી આશા રાખું. હવે હાલમાં તો મેડિકલ કોલેજ થઈ ગઈ હોય, ડૉક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે, કોઈ ડૉક્ટરની કમી નથી, અને બધા ડ્યુટી પ્રમાણે 24 કલાક દરેક વિષયના નિષ્ણાંત ડૉક્ટરો મળી રહે છે. પણ હાલમાં નીચેનો સ્ટાફ થોડો જે છે, ક્લાસ 3 મીન્સ કે નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 ટેકનિકલ સ્ટાફ જે છે એ થોડો ઓછો છે. પણ નવું ટેન્ડર 16મી તારીખથી મેન પાવરનું જે આવી રહ્યું છે, ત્યાર પછી કદાચ એ બધી જગ્યાઓ ભરાઈ જશે તો વધુ સારી સેવાઓ પબ્લિકને મળી રહેશે. આજની સાહેબ સંસદની વિઝિટ હતી, અને સંસદનું કેવું એવું છે કે અહીંયાથી બીજે દિવસે જ રજા આપી દેવામાં આવે છે અને રિફર કરવામાં વધારે આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં. હા, એ વાત સાચી. રિફર રેટ અહીં રાજપીપળાનો વધારે હતો એ 2 મહિના પહેલાં. 2 મહિના આંકડા ગુજરાતમાં આપણે સૌથી વધારે હતો રિફર રેટ રાજપીપળા હોસ્પિટલનો. પણ એ ટાઈમે રેડિયોલોજિસ્ટ નહોતા અને અમુક ડૉક્ટર સ્પેશિયલાઇઝેશન અવેલેબલ નહોતા, એટલે રેડિયોલોજિસ્ટના કારણે જ મોટાભાગનું રિફર થતા હતા. એટલે કે સોનોગ્રાફી અહીંયા સગવડ નહોતી, પણ રેડિયોલોજિસ્ટ આવ્યા બાદ સોનોગ્રાફીની સુવિધા થઈ ગઈ. એટલે છેલ્લા 2 મહિનાના આંકડા જોશો તો રિફર રેટ એકદમ 50% કરતાં પણ એકદમ ડાઉન થઈ ગયો છે. સાહેબ, ખાસ સંસદની વિઝિટ એટલા માટે હતી કે જે દર્દીઓ છે એમને અડધી સારવાર જ રિફર કરી દેવામાં આવે છે, રજા આપી દેવામાં આવે છે કે હવે તમને સારા થઈ ગયા. હા, ના, તો વિષય નિષ્ણાંતનો એ સબ્જેક્ટ છે, પણ એવું લગભગ એવું બનતું નથી કે અડધી સારવાર રજા આપવાનો કોઈ અર્થ હોતો નથી. સારવાર આપે છે તો પૂરી આપે છે. સાહેબ, ખાસ આજે સંસદ આપના પણ ગુસ્સે પણ થયા હતા, શું કામ, એનું કારણ શું? સાહેબ, કંઈક એવો જવાબ આપવામાં આવ્યો હોય કે? હા, અહીંયા મારી ચેમ્બર પાસે દરવાજા પાસે કોઈ ભાઈ આવ્યા, મને એવું કહ્યું કે MP સાહેબ હોસ્પિટલમાં આવ્યા છે. તો મેં કીધું સારી વાત કહેવાય. પછી મેં કીધું મારું કંઈ કામ છે, તો એટલી વારમાં એ જતા રહ્યા હતા. પછી હું બહાર ગયો તો એવું કહે છે કે તમને બોલાવ્યા અને કેમ ના આવ્યા. મેં કીધું મને કોઈએ બોલાવ્યો નથી, બાકી બોલાવા અને હું આવી જ જાઉં ને, કંઈ પણ સાંસદ સાહેબને કામ હોય તો આવી જ જાઉં ને. સાહેબ, વિઝિટ કરવા આવ્યા અને આપની ફરજમાં નહીં આવતું કે વિઝિટ કરવા આવ્યા હોય તો એમની સાથે જવું જોઈએ? હા, એટલે એ દરમિયાન અમારા પેલા થોડા વહીવટી કામમાં ચાલી રહ્યા હતા, થોડાક સિગ્નેચર ને એ બધું. એટલે પછી બીજા અન્ય ડૉક્ટરનો પણ ફોન આવ્યો કે અહીંયા માન્ય સાંસદશ્રી આવ્યા છે. તો મેં કીધું હું આવી જાઉં છું, તો કે ના, હમણાં એ કામ નથી, હમણાં કંઈ બોલાવ્યા નથી. પછી તો તેમ છતાં હું પણ થોડી વાર પછી ગયો ત્યારે ગુસ્સે થયો કે તમને તો ક્યારના બોલાવ્યા ને આવ્યા નથી. બોલાવે તો જવું એવું છે કે ના, એવું તો કઈ નથી, પણ બોલાવે તો અર્જન્ટ મને તો બેઠા બેઠા ખ્યાલ જ ના હોય ને કે કોણ આવ્યું ને કોણ ગયું ને.
કોઈ વ્યક્તિ કહેવા આવ્યો હતો અને પણ આપે તો પછી ગુસ્સે થવું પડ્યું સાંજે. અરે કહેવા આવ્યા પણ મને એવું નથી કીધું કે બોલાવે જ છે, એટલે હું થોડો કામ પતાવીને જઉં એમ એવું વિચારેલું. સાહેબ આપણે મહેકમ કેટલું છે, કેટલી જગ્યા ખાલી છે? એ એક્ઝેક્ટ તો કારણ કે અમારું કોલેજનું અને આ બધું હવે મિક્સ થઈ ગયું છે, એટલે ડૉક્ટર કોલેજના પણ હોય છે અને અમારી હોસ્પિટલના પણ હોય છે, એટલે હવે એ બધો આંકડો એક મોઢે યાદ નથી જોવો પડશે. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ હવે તો હોય છે, મેડિસિન, સર્જરી, ગાયનેક, દરેકના અલગ અલગ મહેકમ હવે તો થઈ ગયું છે. પહેલાં એક નાની હોસ્પિટલ હતી ત્યારે બધું હતું કે છ ફિઝિશિયન એટલે છ ક્લાસ વન કેટ, પાંચ મેડિકલ ઓફિસર, આટલા નર્સિંગ. હવે બધું બહુ મોટું વિશાળ સ્ટાફ એટલો બધો થઈ ગયો છે, એટલે હમણાં અમને 700 જગ્યા તો આઉટસોર્સમાં ભરવાની મંજૂરી આપી છે, ક્લાસ 3-4 કોલેજની ને હોસ્પિટલની. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર. તમારા સાથે આવું વર્તન તમે સામાન્ય માણસ સાથે, મેં બે થી ત્રણ માણસો ને બોલવા મોકલ્યો. આ મારો માણસ પણ બોલવા, આજે હું બોલું છું પ્રજા માટે બોલું છું, અમારા કેટલાક સાથી મિત્રોને ના ગમે, સરકારમાં બેઠેલાનો પણ ના ગમે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને આ ચર્ચા તેમના ગુસ્સાના કારણે આવી છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રીતસર અધિકારીને ખખડાવતા જોવા મળી રહ્યા છે. શું છે આખો બનાવ અને શા માટે તેઓ આ ડોક્ટરને આવી રીતે ખખડાવી રહ્યા છે, શું કહી રહ્યા છે, જોઈશું વિગતવાર આ રિપોર્ટમાં. જુઓ સહયોગી નરેન્દ્ર પેપરવાલાનો આ ખાસ અહેવાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા જિલ્લાના રાજપીપળાના મુખ્ય મથકમાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા. ત્યારે તેમણે ડેડિયાપાડા ખાતેના એક દર્દી હતા જેમને લીવરની બીમારી હતી, પરંતુ તેમને અહીંયાથી રજા આપી દેવામાં આવી હતી અને ફરી પાછા દાખલ કરવામાં આવ્યા હતા. એ તમામ બાબતોની જાણ કરવા માટે તેઓ રૂબરૂ ત્યાં ગયા હતા. તેઓની મુલાકાત સિવિલ હોસ્પિટલ ડોક્ટર કોઠારીને બોલાવા ગયા તો તેઓ આવ્યા ન હતા અને એવો જવાબ આપ્યો કે તેઓને કંઈ કામ હોય તો સાંસદ નીચે આવે, જેથી સાંસદ મનસુખભાઈ વસાવા ભારે ગુસ્સે થયા. મનસુખ વસાવા જ્યારે નીચે પહોંચ્યા ત્યારે શું થયું, આ વિડીયો સામે આવ્યો છે તેનો આવો નિહાળીએ. શું સમજો તમારા મનમાં, તમને ખબર હોય તો તમે એમપી આવ્યા છે, જાઓ તમારા ઓફિસ માં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસમાં, તું મારા તો કારણ આપજો. રાજપીપળા સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત આવવાનું થયું. ડેડિયાપાડાના એક દર્દી છે શેષપુરનો, એને લીવરનો પ્રોબ્લેમ ને ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓ છે. એને એના ડૉક્ટર મેણાત સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી, એટલે એને રજા આપવામાં આવી. એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી અને અહીંયાથી રજા આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી
પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાંત ડોક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડોક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપે તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી. તો અમારા જેવાને ફોન કરે, આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે. તો આ બાબતની મને ખબર પડે એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટી છે, એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો. દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે. આ બાબતે વધુ માહિતી માટે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાયા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાત ડૉક્ટરોની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, તો એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું. પણ ડૉક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાના, અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને, દર્દીના સગાઓને પણ જવાબ મળે છે. એટલે પેલો દર્દી સારો થવાના બદલે અહીંનો જે માહોલ દેને વધારે બીમાર થાય છે. અને બીજી વાત રહી, અહીંયા રાચીપલા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના, ડેડિયાપાડાના. આજે દર્દી પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે પણ ડેડિયાપાડાનો છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈ ને કોઈ પ્રકારનો બહાનો કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની, અને જવાબદારી કમિશનરની છે. પહેલાના સમયમાં ડૉક્ટરો રહેતા હતા, આજ રાચીપલા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈક ન કોઈક કારણસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટરો આવતા નથી, અને આવે છે તો કામ ચલાવો. તો આજ મુદ્દા પર ડોક્ટર કોઠારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે માન્ય ધારાસભ્ય સંસદ સભ્ય વિઝિટ અવારનવાર લેતા હોય તો એ બહુ સારી બાબત છે. અહીંયા એમને એક્ઝેક્ટ બેઝિક શું પ્રોબ્લેમ છે એ સ્થળ પરની વિઝિટથી જ ખ્યાલ વધુ આવી શકે, એટલે અવારનવાર વિઝિટ લેતા હોય અને અમારા પ્રશ્નોનું પણ ઝડપી નિરાકરણ આવી શકે એવી આશા રાખું. હવે હાલમાં તો મેડિકલ કોલેજ થઈ ગઈ હોય, ડૉક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે, કોઈ ડૉક્ટરની કમી નથી, અને બધા ડ્યુટી પ્રમાણે 24 કલાક દરેક વિષયના નિષ્ણાંત ડૉક્ટરો મળી રહે છે. પણ હાલમાં નીચેનો સ્ટાફ થોડો જે છે, ક્લાસ 3 મીન્સ કે નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 ટેકનિકલ સ્ટાફ જે છે એ થોડો ઓછો છે. પણ નવું ટેન્ડર 16મી તારીખથી મેન પાવરનું જે આવી રહ્યું છે, ત્યાર પછી કદાચ એ બધી જગ્યાઓ ભરાઈ જશે તો વધુ સારી સેવાઓ પબ્લિકને મળી રહેશે. આજની સાહેબ સંસદની વિઝિટ હતી, અને સંસદનું કેવું એવું છે કે અહીંયાથી બીજે દિવસે જ રજા આપી દેવામાં આવે છે અને રિફર કરવામાં વધારે આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં. હા, એ વાત સાચી, રિફર રેટ અહીં રાજપીપળાનો વધારે હતો. એ 2 મહિના પહેલાં 2 મહિના આંકડા ગુજરાતમાં આપણે સૌથી વધારે હતો રિફર રેટ રાજપીપળા હોસ્પિટલનો. પણ એ ટાઈમે રેડિયોલોજિસ્ટ નહોતા અને અમુક ડૉક્ટર સ્પેશિયલાઇઝેશન અવેલેબલ નહોતા, એટલે રેડિયોલોજિસ્ટના કારણે જ મોટાભાગનું રિફર થતા હતા. કે સોનોગ્રાફી અહીંયા સગવડ નહોતી, પણ રેડિયોલોજિસ્ટ આવ્યા બાદ સોનોગ્રાફીની સુવિધા થઈ ગઈ. એટલે છેલ્લા 2 મહિનાના આંકડા જોશે તો રિફર રેટ એકદમ 50% કરતાં પણ એકદમ ડાઉન થઈ ગયો છે. સાહેબ, ખાસ સંસદની વિઝિટ એટલા માટે હતી કે જે દર્દીઓ છે એમને અડધી સારવાર જ રિફર કરી દેવામાં આવે છે.
રજા આપી દેવામાં આવે છે કે હવે તમને સારા થઈ ગયા. ના તો વિષય નિષ્ણાંતનો એ સબ્જેક્ટ છે, પણ એવું લગભગ એવું બનતું નથી. એ અડધી સારવાર રજા આપવાનો કોઈ અર્થ હોતો નથી. સારવાર આપે છે તો પૂરી આપે છે. સાહેબ, ખાસ આજે સંસદ આપના પણ ગુસ્સે પણ થયા હતા, શું કામ, એનું કારણ શું? સાહેબ, કંઈક એવો જવાબ આપવામાં આવ્યો હોય કે? હા, અહીંયા મારી ચેમ્બર પાસે દરવાજા પાસે કોઈ ભાઈ આવ્યા, મને એવું કહ્યું કે એમપી સાહેબ હોસ્પિટલમાં આવ્યા છે. તો મેં કીધું સારી વાત કહેવાય. પછી મેં કીધું મારું કંઈ કામ છે, તો એટલી વારમાં એ જતા રહ્યા હતા. પછી હું બહાર ગયો તો એવું કહે છે કે તમને બોલાવ્યા અને કેમ ના આવ્યા. મેં કીધું મને કોઈએ બોલાવ્યો નથી, બાકી બોલાવા અને હું આવી જ જાઉં ને. કંઈ પણ સાંસદ સાહેબને કામ હોય તો આવી જ જાઉં ને. સાહેબ, વિઝિટ કરવા આવ્યા ને આપની ફરજમાં નહીં આવતું કે વિઝિટ કરવા આવ્યા હોય તો એમની સાથે જવું જોઈએ? હા, એટલે એ દરમિયાન અમારા પેલા થોડા વહીવટી કામમાં ચાલી રહ્યા હતા, થોડાક સિગ્નેચર ને એ બધું. એટલે પછી બીજા અન્ય ડૉક્ટરનો પણ ફોન આવ્યો કે અહીંયા માન્ય સાંસદશ્રી આવ્યા છે. તો મેં કીધું હું આવી જાઉં છું. તો કે ના, હમણાં કંઈ કામ નથી, હમણાં કંઈ બોલાવ્યા નથી. પછી તો એમ છતાં હું પણ થોડી વાર પછી ગયો ત્યારે ગુસ્સે થયો કે તમને તો ક્યારના બોલાવ્યા ને આવ્યા નથી. બોલાવે તો જવું એવું છે કંઈ? ના, એવું તો કંઈ નથી, પણ બોલાવે તો અર્જન્ટ. મને તો બેઠા બેઠા ખ્યાલ જ ના હોય ને કે કોણ આવ્યું ને કોણ ગયું ને. સર, કોઈ વ્યક્તિ કહેવા આવ્યો તો ને પણ આપે તો પછી ગુસ્સે થવું પડ્યું. અરે કહેવા આવ્યા, પણ મને એવું નથી કીધું કે બોલાવે જ છે, એટલે હું થોડો કામ પતાવીને જવું એમ એવું વિચારેલું. સાહેબ, આપણે મહેકમ કેટલું છે ને કેટલી જગ્યા ખાલી છે? એ એક્ઝેક્ટ તો, કારણ કે અમારું કોલેજનું અને આ બધું હવે મિક્સ થઈ ગયું છે, એટલે ડૉક્ટર કોલેજના પણ હોય છે અને અમારી હોસ્પિટલના પણ હોય છે. એટલે હવે એ બધો આંકડો એક મોઢે યાદ નથી, જોવો પડશે. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ હવે તો હોય છે, મેડિસિન, સર્જરી, ગાયનેક, દરેકના અલગ અલગ વેકેમ હવે તો થઈ ગઈ છે. પહેલાં એક નાની હોસ્પિટલ હતી ત્યારે બધું હતું કે છ ફિઝિશિયન, એટલે છ ક્લાસ વન કેટ, પાંચ મેડિકલ ઓફિસર, આટલા નર્સિંગ. હવે બધું બહુ મોટું વિશાળ સ્ટાફ એટલો બધો થઈ ગયો છે. તમને મેં બોલે તમને એવું કીધું ને કામ હશે કે નહીં ચાલુ, તમે જાઓ તમારા ઓફિસમાં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો મન એમપી આયા છે, જાઓ તમારા ઓફિસમાં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસમાં, તું મળ્યો તો કારણ આપજો. મારા સાથે આવું વર્તન, તમે સામાન્ય માણસ સાથે મેં બે થી ત્રણ માણસોને બોલાવવા માંગુ. આ માણસ પણ બોલાવા ગયો. આજે હું બોલું છું પ્રજા માટે બોલું છું, પણ અમારા કેટલાક સાથી મિત્રોને ના ગમે, સરકારમાં બેઠેલાનો પણ ના ગમે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને આ ચર્ચા તેમના ગુસ્સાના કારણે આવી છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રીતસર અધિકારીને ખખડાવતા જોવા મળી રહ્યા છે. શું છે આખો બનાવ અને શા માટે તેઓ આ ડોક્ટરને આવી રીતે ખખડાવી રહ્યા છે, શું કહી રહ્યા છે, જોઈશું વિગતવાર આ રિપોર્ટમાં. જુઓ સહયોગી નરેન્દ્ર પેપરવાલાનો આ ખાસ અહેવાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા જિલ્લાના રાજપીપળાના મુખ્ય મથકમાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા. ત્યારે તેમને ડેડિયાપાડા ખાતેના એક દર્દી હતા જેમને લીવરની બીમારી હતી, પરંતુ તેમને અહીંયાથી રજા આપી દેવામાં આવી હતી અને ફરી પાછા દાખલ કરવામાં આવ્યા હતા. એ તમામ બાબતોની જાણ કરવા માટે તેઓ રૂબરૂ ત્યાં ગયા હતા. તેઓની મુલાકાત સિવિલ હોસ્પિટલમાં બીજે માળે ગયા, ત્યાં અહીં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી તેઓની સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા, પરંતુ ડૉક્ટર કોઠારીને બોલાવવા સ્થાનિક વ્યક્તિ નીચે બોલાવવા ગયા તો તેઓ આવ્યા ન હતા અને એવો જવાબ આપ્યો કે તેઓને કંઈ કામ હોય તો સાંસદ નીચે આવે, જેથી સાંસદ મનસુખભાઈ વસાવા ભારે ગુસ્સે થયા. મનસુખ વસાવા જ્યારે નીચે પહોંચ્યા ત્યારે શું થયું, આ વિડિયો સામે આવ્યો છે તેનો, આવો નિહાળીએ. તમારું કામ નથી, જાઓ. તમને મેં બોલે તમને એવું કીધું ને કામ હશે કે નીચે આવ્યું, તમે જાઓ તમારા ઓફિસમાં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો મન એમપી આયા છે, જાઓ તમારા ઓફિસમાં બેસો.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની અચાનક મુલાકાત આવવાનું થયું. ડેડિયાપાડાના એક દર્દી છે શેષપુરનો, એને લીવરનો પ્રોબ્લેમ ને ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓ છે. અને એના ડૉક્ટર મેણાત સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી એટલે એને રજા આપવામાં આવી. અને એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી ને અહીંયાથી રજા આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાંત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપે તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી. તો અમારા જેવાને ફોન કર્યો. આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે. તો આ બાબતની મને ખબર પડી એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટી છે, એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો. દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે. આ બાબતે વધુ માહિતી માટે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાવ્યા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાત ડૉક્ટરોની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, તો એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું. પણ ડૉક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાની. અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને દર્દીના સગાઓને પણ જવાબ મળે છે. એટલે પેલો દર્દી સારો થવાના બદલે અહીંનો જે માહોલ દેને વધારે બીમાર થાય. અને બીજી વાત રહી, અહીંયા રાજપીપળા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના. આ જે દર્દી એ પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે એ પણ ડેડિયાપાડાનો છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈનો કોઈ પ્રકારનો બહાનો કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની, અને જવાબદારી કમિશનરની છે. પહેલાના સમયમાં ડૉક્ટરો રહેતા હતા. આજ રાજપીપળા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈકનું કોઈક કારણ સર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટરો આવતા નથી, અને આવે છે તો કામ ચલાવો. તો આજ મુદ્દા પર ડોક્ટર કોઠારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય સંસદ સભ્ય વિઝિટ અવારનવાર લેતા હોય તો એ બહુ સારી બાબત છે. અહીંયા એમને એક્ઝેક્ટ બેઝિક શું પ્રોબ્લેમ છે એ સ્થળ પરની વિઝિટથી જ ખ્યાલ વધુ આવી શકે, એટલે અવારનવાર વિઝિટ લેતા હોય અને અમારા પ્રશ્નોનું પણ ઝડપી નિરાકરણ આવી શકે એવી આશા રાખું. હવે હાલમાં તો મેડિકલ કોલેજ થઈ ગઈ હોય અને ડૉક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે, કોઈ ડૉક્ટરની કમી નથી, અને બધા ડ્યુટી પ્રમાણે 24 કલાક દરેક વિષયના નિષ્ણાંત ડૉક્ટરો મળી રહે છે. પણ હાલમાં નીચેનો સ્ટાફ થોડો જે છે, ક્લાસ 3 મીન્સ કે નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 ટેકનિકલ સ્ટાફ જે છે એ થોડો ઓછો છે. પણ નવું ટેન્ડર 16મી તારીખથી મેન પાવરનું જે આવી રહ્યું છે, ત્યાર પછી કદાચ એ બધી જગ્યાઓ ભરાઈ જશે તો વધુ સારી સેવાઓ પબ્લિકને મળી રહેશે.
રાજપીપળાનો વધારે હતો એ બે મહિના પહેલા, બે મહિના આંકડા ગુજરાતમાં આપણે સૌથી વધારે હતો રિફર રેટ રાજપીપળા હોસ્પિટલનો. પણ એ ટાઈમે રેડિયોલોજીસ્ટ નહોતા અને અમુક ડૉક્ટર સ્પેશિયલાઇઝેશન અવેલેબલ નહોતા, એટલે રેડિયોલોજીસ્ટના કારણે મોટાભાગનું રિફર થતા હતા. એટલે સોનોગ્રાફી અહીંયા સગવડ નહોતી, પણ રેડિયોલોજીસ્ટ આવ્યા બાદ સોનોગ્રાફીની સુવિધા થઈ ગઈ. એટલે છેલ્લા બે મહિનાના આંકડા જોશો તો રિફર રેટ એકદમ 50% કરતાં પણ એકદમ ડાઉન થઈ ગયો છે. સાહેબ, ખાસ સંસદની વિઝિટ એટલા માટે હતી કે જે દર્દીઓ છે એમને અડધી સારવારે રિફર કરી દેવામાં આવે છે, રજા આપી દેવામાં આવે છે કે હવે તમને સારા થઈ ગયા. હા, ના તો વિષય નિષ્ણાંતનો એ સબ્જેક્ટ છે, પણ એવું લગભગ એવું બનતું નથી કે અડધી સારવાર રજા આપવાનો કોઈ અર્થ હોતો નથી. સારવાર આપે છે તો પૂરી આપે છે. સાહેબ, ખાસ આજે સંસદ આપના પર ગુસ્સે પણ થયા હતા, શું કામ, એનું કારણ શું? સાહેબ, કંઈક એવો જવાબ આપવામાં આવ્યો હોય કે? હા, અહીંયા મારી ચેમ્બર પાસે દરવાજા પાસે કોઈ ભાઈ આવ્યા, મને એવું કહ્યું કે એમપી સાહેબ હોસ્પિટલમાં આવ્યા છે. તો મેં કીધું સારી વાત કહેવાય. પછી મેં કીધું મારું કંઈ કામ છે? તો એટલી વારમાં એ જતા રહ્યા હતા. પછી હું બહાર ગયો તો એવું કહે છે કે તમને બોલાવ્યા અને કેમ ના આવ્યા. મેં કીધું મને કોઈએ બોલાવ્યો નથી, બાકી બોલાવા અને હું આવી જ જાઉં ને, કંઈ પણ સાંસદ સાહેબને કામ હોય તો આવી જ જાઉં ને. સાહેબ, વિઝિટ કરવા આવ્યા અને આપની ફરજમાં નહીં આવતું કે વિઝિટ કરવા આવ્યા હોય તો એમની સાથે જવું જોઈએ? હા, એટલે એ દરમિયાન અમારા પેલા થોડા વહીવટી કામમાં પેલા ચાલી રહ્યા હતા, થોડાક સિગ્નેચર ને એ બધું. એટલે પછી બીજા અન્ય ડૉક્ટરનો પણ ફોન આવ્યો કે અહીંયા માન્ય સાંસદશ્રી આવ્યા છે. તો મેં કીધું હું આવી જાઉં છું. તો કે ના, હમણાં એ કામ નથી, હમણાં કંઈ બોલાવ્યા નથી. પછી તો એમ છતાં હું પણ થોડી વાર પછી ગયો ત્યારે ગુસ્સે થયો કે તમને તો ક્યારના બોલાવ્યા ને આવ્યા નથી. ના, એવું તો કંઈ નથી, પણ બોલાવે તો અર્જન્ટ, મને તો બેઠા બેઠા ખ્યાલ જ ના હોય ને કે કોણ આવ્યું ને કોણ ગયું ને. સર, કોઈ વ્યક્તિ કહેવા આવ્યો હતો ને? હા, પણ આપે તો પછી ગુસ્સે થવું પડ્યું. અરે, કહેવા આવ્યા, પણ મને એવું નથી કીધું કે બોલાવે જ છે, એટલે હું થોડો કામ પતાવીને જવું એમ એવું વિચારેલું. સાહેબ, આપણે મહેકમ કેટલું છે ને કેટલી જગ્યા ખાલી છે? એ એક્ઝેક્ટ તો, કારણ કે અમારું કોલેજનું અને આ બધું હવે મિક્સ થઈ ગયું છે, એટલે ડૉક્ટર કોલેજના પણ હોય છે અને અમારી હોસ્પિટલના પણ હોય છે. એટલે હવે એ બધો આંકડો એક મોઢે યાદ નથી, જોવો પડશે. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ હવે તો હોય છે, મેડિસિન, સર્જરી, ગાયનેક, દરેકના અલગ અલગ વેકેમ હવે તો થઈ ગયું છે. પહેલાં એક નાની હોસ્પિટલ હતી ત્યારે બધું હતું કે 6 ફિઝિશિયન, એટલે 6 ક્લાસ 1, ક્યાંક 5 મેડિકલ ઓફિસર, આટલા નર્સિંગ. હવે બધું બહુ મોટું વિશાળ સ્ટાફ એટલો બધો થઈ ગયો છે, એટલે હમણાં અમને 700 જગ્યા તો આઉટસોર્સમાં ભરવાની મંજૂરી આપી છે, ક્લાસ 3-4 ની, કોલેજની ને હોસ્પિટલની. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.
આજે હું બોલું છું, પ્રજા માટે બોલું છું, પણ અમારા કેટલાક સાથી મિત્રોને ના ગમે, સરકારમાં બેઠેલા નો પણ ના ગમે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. વિડિયો સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રીતસર અધિકારીને ખખડાવતા જોવા મળી રહ્યા છે. શું છે આખો બનાવ અને શા માટે તેઓ આ ડોક્ટરને આવી રીતે ખખડાવી રહ્યા છે, શું કહી રહ્યા છે, જોઈશું વિગતવાર આ રિપોર્ટમાં. જુઓ સહયોગી નરેન્દ્ર પેપરવાલાનો આ ખાસ અહેવાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સ્વામી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા જિલ્લાના રાજપીપળાના મુખ્ય મથકમાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા, ત્યારે તેમણે ડેડિયાપાડા ખાતેના એક દર્દી હતા જેમને લીવરની બીમારી હતી, પરંતુ તેમને અહીંયાથી રજા આપી દેવામાં આવી હતી અને ફરી પાછા દાખલ કરવામાં આવ્યા હતા. એ તમામ બાબતોની જાણ કરવા માટે તેઓ રૂબરૂ ત્યાં ગયા હતા. તેઓની મુલાકાત સિવિલ હોસ્પિટલમાં બીજે માળે ગયા, ત્યાં અહીં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી તેઓની સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા, પરંતુ ડૉક્ટર કોઠારીને બોલાવવા સ્થાનિક વ્યક્તિ નીચે બોલાવવા ગયા તો તેઓ આવ્યા ન હતા અને એવો જવાબ આપ્યો કે તેઓને કંઈ કામ હોય તો સાંસદ નીચે આવે, જેથી સાંસદ મનસુખભાઈ વસાવા ભારે ગુસ્સે થયા. મનસુખ વસાવા જ્યારે નીચે પહોંચ્યા ત્યારે શું થયું, આ વિડિયો સામે આવ્યો છે તેનો, આવો નિહાળીએ. શું સમજો તમારા મનમાં, તમને ખબર હોય તો હું એમપી આયા છે, જાઓ તમારા ઓફિસમાં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસમાં, તું મળો તો કારણ આપજો. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની અચાનક મુલાકાત આવવાનું થયું, ડેડિયાપાડાનો પ્રોબ્લેમ ને ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓ છે અને એના ડૉક્ટર મેણા સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી એટલે એને રજા આપવામાં આવી. એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી ને અહીંયાથી રજા આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાંત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપે તો ક્યાં જાય અને ફોન કરે, આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે. તો આ બાબતની મને ખબર પડે એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટી છે એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો. દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે. આ બાબતે વધુ માહિતી માટે એના સુપ્રિન્ટેન્ડન્ટ કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાંત ડૉક્ટરોની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, તો એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું. પણ ડૉક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટ એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાના, અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય
દર્દી ને દર્દીના સગાને પણ જવાબ મળે છે. એટલે પેલો દર્દી સારો થવાના બદલે અહીંનો જે માહોલ દેન વધારે બીમાર થાય છે. અને બીજી વાત રહી, અહીંયા રાચીપલા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના. ડેડિયાપાડાના આજે દર્દી એ પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે એ પણ ડેડિયાપાડાનો છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈ ને કોઈ પ્રકારનો બહાનો કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની, અને જવાબદારી કમિશનરની છે. પહેલાના સમયમાં ડૉક્ટરો રહેતા હતા, આજ રાચીપલા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈક ન કોઈક કારણસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડોક્ટરો આવતા નથી. ડોક્ટર કોઠારીની પણ પ્રતિક્રિયા છે, શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે માન્ય ધારાસભ્ય સંસદ સભ્ય વિઝિટ અવારનવાર લેતા હોય તો એ બહુ સારી બાબત છે. પ્રોબ્લેમ છે એ સ્થળ પરની વિઝિટથી જ ખ્યાલ વધુ આવી શકે, ઝડપી નિરાકરણ આવી શકે એવી આશા. હજારોની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે, કોઈ ડૉક્ટર ની કમી નથી, અને બધા ડ્યુટી પ્રમાણે 24 કલાક દરેક વિષયના નિષ્ણાંત ડૉક્ટરો મળી રહે છે. પણ હાલમાં નીચેનો સ્ટાફ થોડો જે છે, ક્લાસ 3 મીન્સ કે નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 ટેકનિકલ સ્ટાફ જે છે એ થોડો ઓછો છે. પણ નવું ટેન્ડર 16મી તારીખ કદાચ જગ્યાઓ ભરાઈ જશે તો વધી સારી સેવાઓ. આજની સાહેબ સંસદની વિઝિટ હતી, અને સંસદ રિફર કરવામાં વધારે આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં છે. હા, એ વાત સાચી, રિફર રેટ અહીં રાજપીપળાનો વધારે હતો. એ 2 મહિના પહેલાં 2 મહિના આંકડા ગુજરાતના આપણે સૌથી વધારે હતો રિફર રેટ રાજપીપળા હોસ્પિટલનો. પણ એ ટાઈમે રેડિયોલોજિસ્ટ નહોતા અને અમુક ડૉક્ટર સ્પેશિયલાઇઝેશન અવેલેબલ નહોતા, એટલે રેડિયોલોજિસ્ટના કારણે જ મોટાભાગનું રિફર થતા હતા. કે સોનોગ્રાફી અહીંયા સગવડ નહોતી, પણ રેડિયોલોજિસ્ટ આવ્યા બાદ સોનોગ્રાફીની સુવિધા થઈ ગઈ. એટલે છેલ્લા 2 મહિનાના આંકડા જોશે તો રિફર રેટ એકદમ 50% કરતાં પણ એકદમ ડાઉન થઈ ગયો છે. સાહેબ, ખાસ સંસદની વિઝિટ એટલા માટે હતી કે જે દર્દીઓ છે એમને અડધી સારવાર જ રિફર કરી દેવામાં આવે છે, રજા આપી દેવામાં આવે છે કે હવે તમને સારા થઈ ગયા. હા, ના તો વિષય નિષ્ણાંતનો એ સબ્જેક્ટ છે, પણ એવું લગભગ એવું બનતું નથી. એ અડધી સારવાર રજા આપવાનો કોઈ અર્થ હોતો નથી, સારવાર આપે છે તો પૂરી આપે છે. સાહેબ, ખાસ આજે સંસદ આપના પણ ગુસ્સે પણ થયા હતા, શું કામ, એનું કારણ શું? સાહેબ, કંઈક એવો જવાબ આપવામાં આવ્યો હોય કે? હા, અહીંયા મારી ચેમ્બર પાસે દરવાજા પાસે કોઈ ભાઈ આવ્યા, મને એવું કહ્યું કે MP સાહેબ હોસ્પિટલમાં આવ્યા છે. તો મેં કીધું સારી વાત કહેવાય. પછી મેં કીધું મારું કંઈ કામ છે, તો એટલી વારમાં એ જતા રહ્યા હતા. પછી હું બહાર ગયો તો એવું કહે છે કે તમને બોલાવ્યા અને કેમ ના આવ્યા. મેં કીધું મને કોઈએ બોલાવ્યો નથી, બાકી બોલાવા અને હું આવી જ જાઉં ને, કંઈ પણ સાંસદ સાહેબને કામ હોય તો આવી જ જાઉં ને. સાહેબ, વિઝિટ કરવા અને આપની ફરજમાં નહીં આવતું કે વિઝિટ કરવા આવ્યા હોય તો એમની સાથે જવું જોઈએ? હા, એટલે એ દરમિયાન અમારા પેલા થોડા વહીવટી કામમાં ચાલી રહ્યા હતા, થોડાક સિગ્નેચર ને એ બધું. એટલે પછી બીજા અન્ય ડૉક્ટરનો પણ ફોન આવ્યો કે અહીંયા માન્ય સાંસદશ્રી આવ્યા છે, તો મેં કીધું હું આવી જાઉં છું. તો કે ના, હમણાં એ કામ નથી, હમણાં કંઈ બોલાવ્યા નથી. પછી તો એમ છતાં હું પણ થોડી વાર પછી ગયો ત્યારે ગુસ્સે થયો કે તમને તો ક્યારના બોલાવ્યા ને આવ્યા નથી. બોલાવે તો જવું એવું છે કે ના? એવું તો કંઈ નથી, પણ બોલાવે તો અર્જન્ટ, મને તો બેઠા બેઠા ખ્યાલ જ ના હોય ને કે કોણ આવ્યું ને કોણ ગયું ને.
કોઈ વ્યક્તિ કહેવા આવ્યો હતો ને પણ આપે તો પછી ગુસ્સે થવું પડ્યું સાંસદ. અરે કહેવા આવ્યા પણ મને એવું નથી કીધું કે બોલાવે જ છે, એટલે હું થોડો કામ પતાવીને જઉં એમ એવું વિચારેલું. સાહેબ આપણે મહેકમ કેટલું છે ને કેટલી જગ્યા ખાલી છે? અરે એ એક્ઝેક્ટ તો કારણ કે અમારું કોલેજનું અને આ બધું હવે મિક્સ થઈ ગયું છે, એટલે ડૉક્ટર કોલેજના પણ હોય છે અને અમારી હોસ્પિટલના પણ હોય છે, એટલે હવે એ બધો આંકડો એક મોટો યાદ નથી જોવો પડશે. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ હવે તો હોય છે, મેડિસિન, સર્જરી, ગાયનેક, દરેકના અલગ અલગ મેકમ હવે તો થઈ ગયું છે. પહેલાં એક નાની હોસ્પિટલ હતી ત્યારે બધું હતું કે છ ફિઝિશ એટલે છ ક્લાસ વન કે પાંચ મેડિકલ ઓફિસર આટલા નર્સિંગ, હવે બધું બહુ મોટું વિશાળ સ્ટાફ એટલો બધો થઈ ગયો છે. એટલે હમણાં અમને 700 જગ્યા તો આઉટસોર્સમાં ભરવાની મંજૂરી આપી છે ક્લાસ 3-4 કોલેજની ને હોસ્પિટલની. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક અને શેર. તમને ખબર હોય તો તમે એમપી આયા છે, જાઓ તમારા ઓફિસ માં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસ માં, તુમારા તો કારણ આપજો. મારા સાથે આવું વર્તન તમે સામાન્ય માણસ સાથે મેં બે થી ત્રણ માણસોને બોલાવવા માંગુ, આ માણસ પણ બોલાવાય. આજે હું બોલું છું પ્રજા માટે બોલું છું, પણ અમારા કેટલાક સાથી મિત્રોને ના ગમે, સરકારમાં બેઠેલાનો પણ ના ગમે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને આ ચર્ચા તેમના ગુસ્સાના કારણે આવી છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રીતસર અધિકારીને ખખડાવતા જોવા મળી રહ્યા છે. શું છે આખો બનાવ અને શા માટે તેઓ આ ડોક્ટરને આવી રીતે ખખડાવી રહ્યા છે, શું કહી રહ્યા છે, જોઈશું વિગતવાર આ રિપોર્ટમાં. જુઓ સહયોગી નરેન્દ્ર પેપરવાલાનો આ ખાસ અહેવાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા જિલ્લાના રાજપીપળાના મુખ્ય મથકમાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા. ત્યારે તેમને ડેડિયાપાડા ખાતેના એક દર્દી હતા જેમને લીવરની બીમારી હતી, પરંતુ તેમને અહીંયાથી રજા આપી દેવામાં આવી હતી અને ફરી પાછા દાખલ કરવામાં આવ્યા હતા. એ તમામ બાબતોની જાણ કરવા માટે તેઓ રૂબરૂ ત્યાં ગયા હતા. તેઓની મુલાકાત સિવિલ હોસ્પિટલમાં બીજે માળે ગયા, ત્યાં અહીં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી તેઓની સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા, પરંતુ ડૉક્ટર કોઠારીને બોલાવવા સ્થાનિક વ્યક્તિ નીચે બોલાવવા ગયા તો તેઓ આવ્યા ન હતા અને એવો જવાબ આપ્યો કે તેઓને કંઈ કામ હોય તો સાંસદ નીચે આવે, જેથી સાંસદ મનસુખભાઈ વસાવા ભારે ગુસ્સે થયા. મનસુખ વસાવા જ્યારે નીચે પહોંચ્યા ત્યારે શું થયું આ વિડીયો સામે આવ્યો છે તેનો આવો નિહાળીએ. તમારું કામ નથી, જાઓ. તમને મેં બોલે તમે એવું કીધું ને કામ હશે કે નીચે આવ્યું, તમે જાઓ તમારો ઓફિસમાં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો તમે એમપી આયા છે, જાઓ તમારા ઓફિસમાં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસમાં, તમારા તો કારણ આપજો. રાજપીપળા સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત આવવાનું થયું. ડેડિયાપાડાના એક દર્દી છે શેષપુરનો, એને લીવરનો પ્રોબ્લેમ ને ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓ છે, અને એના ડૉક્ટર મેણાત સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી, એટલે એને રજા આપવામાં આવી. અને એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી ને અહીંયાથી રજા આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાંત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપે તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી. તો અમારા જેવાને ફોન કર્યો, આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે. તો આ બાબતની મને ખબર પડી, એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટે છે, એટલે તાત્કાલિક હું
મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો. દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે. આ બાબતે વધુ માહિતી માટે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાયા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાત ડૉક્ટરોની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, તો એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું. પણ ડૉક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાના? અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને, દર્દીના સગાને પણ જવાબ મળે છે. એટલે પેલો દર્દી સારો થવાના બદલે અહીંનો જે માહોલ દેન વધારે બીમાર થાય છે. અને બીજી વાત રહી, અહીંયા રાજીપલા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના. ડેડિયાપાડાના આજે દર્દી પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે પણ ડેડિયાપાડાના છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈનો કોઈ પ્રકારનો બહાનો કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની અને જવાબદારી કમિશનરની છે. પહેલાના સમયમાં ડૉક્ટરો રહેતા હતા, આજ રાજીપલા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે પણ કોઈકનું કોઈક કારણ સર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટરો આવતા નથી અને આવે છે તો કામ ચલાવો. તો આજ મુદ્દા પર ડૉક્ટર કોઠારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે માન્ય ધારાસભ્ય સંસદ સભ્ય વિઝિટ અવારનવાર લેતા હોય તો એ બહુ સારી બાબત છે. અહીંયા એમને એક્ઝેક્ટ બેઝિક શું પ્રોબ્લેમ છે એ સ્થળ પરની વિઝિટથી જ ખ્યાલ વધુ આવી શકે. એટલે અવારનવાર વિઝિટ લેતા હોય અને અમારા પ્રશ્નોનું પણ ઝડપી નિરાકરણ આવી શકે એવી આશા રાખું. હવે હાલમાં તો મેડિકલ કોલેજ થઈ ગઈ હોય, ડૉક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે, કોઈ ડૉક્ટરની કમી નથી અને બધા ડ્યુટી પ્રમાણે 24 કલાક દરેક વિષયના નિષ્ણાંત ડૉક્ટરો મળી રહે છે. પણ હાલમાં નીચેનો સ્ટાફ થોડો જે છે, ક્લાસ 3 મીન્સ કે નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 ટેકનિકલ સ્ટાફ જે છે એ થોડો ઓછો છે. પણ નવું ટેન્ડર 16મી તારીખથી મેન પાવરનું જે આવી રહ્યું છે ત્યાર પછી કદાચ એ બધી જગ્યાઓ ભરાઈ જશે તો વધુ સારી સેવાઓ પબ્લિકને મળી રહેશે. આજની સાહેબ સંસદની વિઝિટ હતી અને સંસદનું કેવું એવું છે કે અહીંયાથી બીજે દિવસે જ રજા આપી દેવામાં આવે છે અને રિફર કરવામાં વધારે આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં નથી. હા, એ વાત સાચી, રિફર રેટ અહીં રાજપીપળાનો વધારે હતો એ 2 મહિના પહેલાં. 2 મહિના આંકડા ગુજરાતમાં આપણે સૌથી વધારે હતો રિફર રેટ રાજપીપળા હોસ્પિટલનો. પણ એ ટાઈમે રેડિયોલોજીસ્ટ નહોતા અને અમુક ડોક્ટર સ્પેશિયલ સ્પેશિયલાઇઝેશન અવેલેબલ નહોતા, એટલે રેડિયોલોજીસ્ટના કારણે મોટાભાગનું રિફર થતા. બાદ સોનોગ્રાફીની સુવિધા થઈ ગઈ એટલે છેલ્લા 2 મહિનાના આંકડા જોશો તો રિફર રેટ એકદમ 50% કરતાં પણ એકદમ ડાઉન થઈ ગયો છે. સાહેબ, સંસદની વિઝિટ એટલા માટે હતી કે જે દર્દીઓ છે એમને અડધી સારવાર જ રિફર કરી દેવામાં આવે છે, રજા આપી દેવામાં આવે. ના, તો વિષય નિષ્ણાંતનો એ સબ્જેક્ટ છે પણ એવું લગભગ એવું બનતું નથી, એ અડધી સારવાર રજા આપવાનો કોઈ અર્થ હોતો નથી. સારવાર આપે છે તો પૂરી આપે છે. સાહેબ, ખાસ આજે સંસદ આપના પણ ગુસ્સે પણ થયા હતા, શું કામ, એનું કારણ શું? સાહેબ, કંઈક એવો જવાબ આપવામાં આવ્યો હોય કે? હા, અહીંયા મારી ચેમ્બર પાસે દરવાજા પાસે કોઈ ભાઈ આવ્યા, મને એવું કહ્યું કે MP સાહેબ હોસ્પિટલમાં આવ્યા છે. તો મેં કીધું સારી વાત કહેવાય. પછી મેં કીધું મારું કંઈ કામ છે, તો એટલી વારમાં એ જતા રહ્યા હતા. પછી હું બહાર ગયો
તો એવું કહે છે કે તમને બોલાવ્યા અને કેમ ના આવ્યા. મેં કહ્યું મને કોઈ બોલાવ્યો નથી, બાકી બોલાવા અને હું આવી જ જાઉં ને, કંઈ પણ સાંસદ સાહેબને કામ હોય તો આવી જ જાઉં ને. સર વિઝિટ કરવા આવ્યા ને આપની ફરજમાં નહીં આવતું કે વિઝિટ કરવા આવ્યા હોય તો એમની સાથે જવું જોઈએ? હા, એટલે એ દરમિયાન અમારા પેલા થોડા વહીવટી કામમાં ચાલી રહ્યા હતા, થોડાક સિગ્નેચર ને એ બધું. એટલે પછી બીજા અન્ય ડૉક્ટરનો પણ ફોન આવ્યો કે અહીંયા માન્ય સાંસદ શ્રી આવ્યા છે, તો મેં કીધું હું આવી જાઉં છું. કે ના, હમણાં કંઈ કામ નથી, હમણાં કંઈ બોલાવ્યા નથી. પછી તો એમ છતાં હું પણ થોડી વાર પછી ગયો ત્યારે ગુસ્સે થયો કે તમને તો ક્યારના બોલાવ્યા ને આવ્યા નથી. બોલાવે તો જવું એવું છે કે ના, એવું તો કંઈ નથી, પણ બોલાવે તો અર્જન્ટ. મને તો બેઠા બેઠા ખ્યાલ જ ના હોય ને કે કોણ આવ્યું ને કોણ ગયું ને. સર કોઈ વ્યક્તિ કહેવા આવ્યો હતો ને? હા, પણ આપે તો પછી ગુસ્સે થવું પડ્યું. અરે કહેવા આવ્યા, પણ મને એવું નથી કીધું કે બોલાવે જ છે, એટલે હું થોડો કામ પતાવીને જવું એમ એવું વિચાર્યું. સાહેબ આપણે મહેકમ કેટલું છે ને કેટલી જગ્યા ખાલી છે? એ એક્ઝેક્ટ તો, કારણ કે અમારું કોલેજનું અને આ બધું હવે મિક્સ થઈ ગયું છે, એટલે ડૉક્ટર કોલેજના પણ હોય છે અને અમારી હોસ્પિટલના પણ હોય છે. એટલે હવે એ બધો આંકડો એક મોઢે યાદ નથી, જોવો પડશે. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ હવે તો હોય છે, મેડિસિન, સર્જરી, ગાયનેક, દરેકના અલગ અલગ મહેકમ હવે તો થઈ ગયું છે. પહેલાં એક નાની હોસ્પિટલ હતી ત્યારે બધું હતું કે છ ફિઝિક્સ એટલે છ ક્લાસ વન, ક્યાંક પાંચ મેડિકલ ઓફિસર, આટલા નર્સિંગ. હવે બધું બહુ મોટું વિશાળ સ્ટાફ એટલો બધો થઈ ગયો છે, એટલે હમણાં અમને 700 જગ્યા તો આઉટસોર્સમાં ભરવાની મંજૂરી આપી છે, ક્લાસ 3-4 કોલેજની ને હોસ્પિટલની. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને તમને મેં બોલે તમને એવું કીધું ને કામ હશે કે નીચે તમે જાઓ તમારો ઓફિસમાં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો તમે એમપી આવ્યા છે, જાઓ તમારા ઓફિસ માં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસ માં. તું મળે તો કારણ આપજો. અમારા સાથે આવું વર્તન તમે સામાન્ય માણસ સાથે, મેં બે થી ત્રણ માણસો ને બોલાવવા મોકલ્યો. આ માણસ પણ બોલાવા છે. આજે હું બોલું છું પ્રજા માટે બોલું છું, પણ અમારા કેટલાક સાથી મિત્રોને ના ગમે, સરકારમાં બેઠેલાનો પણ ના ગમે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને આ ચર્ચા તેમના ગુસ્સાના કારણે આવી છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રીતસર અધિકારીને ખખડાવતા જોવા મળી રહ્યા છે. શું છે આખો બનાવ અને શા માટે તેઓ આ ડોક્ટરને આવી રીતે ખખડાવી રહ્યા છે, શું કહી રહ્યા છે, જોઈશું વિગતવાર આ રિપોર્ટમાં. જુઓ સહયોગી નરેન્દ્ર પેપરવાલાનો આ ખાસ અહેવાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા જિલ્લાના રાજપીપળાના મુખ્ય મથકમાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા. ત્યારે તેમણે ડેડિયાપાડા ખાતેના એક દર્દી હતા જેમને લીવરની બીમારી હતી, પરંતુ તેમને અહીંયાથી રજા આપી દેવામાં આવી હતી અને ફરી પાછા દાખલ કરવામાં આવ્યા હતા. એ તમામ બાબતોની જાણ કરવા માટે તેઓ રૂબરૂ ત્યાં ગયા હતા. તેઓની મુલાકાત સિવિલ હોસ્પિટલમાં બીજે માળે ગયા, ત્યાં અહીં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી તેઓની સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા, પરંતુ ડૉક્ટર કોઠારીને બોલાવવા સ્થાનિક વ્યક્તિ નીચે બોલાવવા ગયા તો તેઓ આવ્યા ન હતા અને એવો જવાબ આપ્યો કે તેઓને કંઈ કામ હોય તો સાંસદ નીચે આવે, જેથી સાંસદ મનસુખભાઈ વસાવા ભારે ગુસ્સે થયા. મનસુખ વસાવા જ્યારે નીચે પહોંચ્યા ત્યારે શું થયું આ વિડીયો સામે આવ્યો છે તેનો આવો નિહાળીએ. તમારું કામ નથી, જાઓ. તમને મેં બોલે તમે એવું કીધું ને કામ હશે કે નીચે આવ્યું, તમે જાઓ તમારા ઓફિસમાં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો એમપી આવ્યા છે, જાઓ તમારા ઓફિસમાં બેસો રાજપીપળા સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત આવવાનું થયું. ડેડિયાપાડાના એક દર્દી છે શેષપુરનો, એને લીવરનો પ્રોબ્લેમ ને ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓ છે. એના ડૉક્ટર મેણા સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં
પણ એને હજુ સારું થયું નથી એટલે એને રજા આપવામાં આવી અને એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી ને અહીંયાથી રજા આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાંત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપે તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી, તો અમારા જેવાને ફોન કરે. આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે. તો આ બાબતની મને ખબર પડી એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટી છે એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો. દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે. આ બાબતે વધુ માહિતી માટે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાવ્યા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાત ડૉક્ટરની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, તો એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું. પણ ડૉક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાની, અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને દર્દીના સગાઓને પણ જવાબ મળે છે. એટલે પેલો દર્દી સારો થવાના બદલે અહીંનો જે માહોલ જોઈને વધારે બીમાર થાય છે. અને બીજી વાત રહી, અહીંયા રાચીપલા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના. ડેડિયાપાડાના આ જે દર્દી એ પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે એ પણ ડેડિયાપાડાનો છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈનો કોઈ પ્રકારનો બહાનો કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલા ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈક નો કોઈક કારણસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડોક્ટરો આવતા નથી, અને આવે છે તો કામ ચલાવો. તો આ જ મુદ્દા પર ડોક્ટર કોઠારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય સભ્ય વિઝિટ, અહીંયા એમને એક્ઝેક્ટ બેઝિક શું પ્રોબ્લેમ છે એ સ્થળ પરની વિઝિટથી જ ખ્યાલ વધુ આવી શકે. એટલે અવારનવાર વિઝિટ લેતા હોય અને અમારા પ્રશ્નોનું પણ ઝડપી નિરાકરણ આવી શકે એવી આશા રાખું. હવે હાલમાં તો મેડિકલ કોલેજ થઈ ગઈ હોય, ડૉક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે, કોઈ ડૉક્ટરની કમી નથી, અને બધા ડ્યુટી પ્રમાણે 24 કલાક દરેક વિષયના નિષ્ણાંત ડૉક્ટરો મળી રહે છે. પણ હાલમાં નીચેનો સ્ટાફ થોડો જે છે, ક્લાસ 3 મીન્સ કે નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 ટેકનિકલ સ્ટાફ જે છે એ થોડો ઓછો છે. પણ નવું ટેન્ડર 16મી તારીખથી મેન પાવરનું જે આવી રહ્યું છે, ત્યાર પછી કદાચ એ બધી જગ્યાઓ ભરાઈ જશે તો બધી સારી સેવાઓ પબ્લિકને મળી રહેશે. આજની સાહેબ સંસદની વિઝિટ હતી અને સંસદનું કેવું એવું છે કે અહીંયાથી બીજે દિવસે જ રજા આપી દેવામાં આવે છે અને રિફર કરવામાં વધારે આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં. હા, એ વાત સાચી, રિફર રેટ અહીં રાજપીપળાનો વધારે હતો એ 2 મહિના પહેલા, 2 મહિના આંકડા
ગુજરાતમાં આપણે સૌથી વધારે હતો અને અમુક ડૉક્ટર સ્પેશિયલાઇઝેશન અવેલેબલ નહોતા, એટલે રેડિયોલોજીસ્ટના કારણે મોટાભાગનું રિફર કરતા હતા. એટલે કે સોનોગ્રાફી અહીંયા સગવડ નહોતી, પણ રેડિયોલોજીસ્ટ આવ્યા બાદ સોનોગ્રાફીની સુવિધા થઈ ગઈ. એટલે છેલ્લા બે મહિનાના આંકડા જોશો તો રિફર રેટ એકદમ 50% કરતાં પણ એકદમ ડાઉન થઈ ગયો છે. સાહેબ, ખાસ સાંસદની વિઝિટ એટલા માટે હતી કે જે દર્દીઓ છે એમને અડધી સારવાર જ રિફર કરી દેવામાં આવે છે, રજા આપી દેવામાં આવે છે કે હવે તમને સારા થઈ ગયા. હા, ના તો વિષય નિષ્ણાંતનો એ સબ્જેક્ટ છે, પણ એવું લગભગ એવું બનતું નથી કે અડધી સારવાર રજા આપવાનો કોઈ અર્થ હોતો નથી. સારવાર આપે છે તો પૂરી આપે છે. સાહેબ, ખાસ આજે સંસદ આપના પણ ગુસ્સે પણ થયા હતા, શું કામ, એનું કારણ શું? સાહેબ, કંઈક એવો જવાબ આપવામાં આવ્યો હોય કે? હા, અહીંયા મારી ચેમ્બર પાસે દરવાજા પાસે કોઈ ભાઈ આવ્યા, મને એવું કહ્યું કે એમપી સાહેબ હોસ્પિટલમાં આવ્યા છે. તો મેં કીધું સારી વાત કહેવાય. પછી મેં કીધું મારું કંઈ કામ છે, તો એટલી વારમાં એ જતા રહ્યા હતા. પછી હું બહાર ગયો તો એવું કહે છે કે તમને બોલાવ્યા અને કેમ ના આવ્યા. મેં કીધું મને કોઈએ બોલાવ્યો નથી, બાકી બોલાવા અને હું આવી જ જાઉં ને, કંઈ પણ સાંસદ સાહેબને કામ હોય તો આવી જ જાઉં ને. સાહેબ, વિઝિટ કરવા આવ્યા અને આપની ફરજમાં નહીં આવતું કે વિઝિટ કરવા આવ્યા હોય તો એમની સાથે જવું જોઈએ? હા, એટલે એ દરમિયાન અમારા પેલા થોડા વહીવટી કામમાં ચાલી રહ્યા હતા, થોડાક સિગ્નેચર ને એ બધું. એટલે પછી બીજા અન્ય ડૉક્ટરનો પણ ફોન આવ્યો કે અહીંયા માન્ય સાંસદશ્રી આવ્યા છે. તો મેં કીધું હું આવી જાઉં છું, તો કે ના હમણાં એ કામ નથી, હમણાં કંઈ બોલાવ્યા નથી. તો એમ છતાં હું પણ થોડી વાર પછી ગયો ત્યારે ગુસ્સે થયો કે તમને તો ક્યારના બોલાવ્યા ને આવ્યા નથી. બોલાવે તો જવું એવું છે કે? ના, એવું તો કંઈ નથી, પણ બોલાવે તો અર્જન્ટ, મને તો બેઠા બેઠા ખ્યાલ જ ના હોય ને કે કોણ આવ્યું ને કોણ ગયું ને. સર, કોઈ વ્યક્તિ કહેવા આવ્યો હતો ને પણ આપે તો પછી ગુસ્સે થવું પડ્યું. અરે કહેવા આવ્યા, પણ મને એવું નથી કીધું કે બોલાવે જ છે, એટલે હું થોડો કામ પતાવીને જવું એમ એવું વિચારે. મને સાહેબ, આપણે મહેકમ કેટલું છે, કેટલી જગ્યા ખાલી છે? હવે એ એક્ઝેક્ટ તો, કારણ કે અમારું કોલેજનું અને આ બધું હવે મિક્સ થઈ ગયું છે, એટલે ડૉક્ટર કોલેજના પણ હોય છે અને અમારી હોસ્પિટલના પણ હોય છે. એટલે હવે એ બધો આંકડો એક મોઢે યાદ નથી, જોવો પડશે. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ હવે તો હોય છે, મેડિસિન, સર્જરી, ગાયનેક, દરેકના અલગ અલગ વેકેન્ટ હવે તો થઈ ગયું છે. પહેલાં એક નાની હોસ્પિટલ હતી ત્યારે બધું હતું કે 6 PG એટલે 6 Class 1 કે 5 Medical Officer આટલા નર્સિંગ. હવે બધું બહુ મોટું વિશાળ સ્ટાફ એટલો બધો થઈ ગયો છે, એટલે હમણાં અમને 700 જગ્યા તો આઉટસોર્સમાં ભરવાની મંજૂરી આપી છે, 3-4 Class કોલેજની ને હોસ્પિટલની. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.